કેમ છો મિત્રો, આજે આપણે આઈ પેપર્સ ડોટ ઇનમાં પેપર ડ્રાફ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે આપણે જાણીશું. તો તમને ખબર હશે કે ગયા વર્ષે આપણા આઈડિયલ પેપર્સ ડોટ ઇનમાં પેપર જનરેટ કરેલો પછી સેવ એન્ડ નેક્સ્ટ એમ બે બટન ભેગા આવતા હતા, જેથી કરીને પ્રશ્ન એ ઊભો થતો હતો શાળાઓને કે અમે પેપર જનરેટ કર્યું પછી અમારે વચ્ચે બીજું કોઈ કામ આવી ગયું તો અમારે પેપર સેવ નહોતું થતું. તો આપણે આ વખતે અહીંયા બે અલગ બટન આપી દીધા, સેવ એન્ડ નેક્સ્ટ, જેથી કરીને કોઈને બીજું કોઈ કામ આવી જાય તો એ અહીંયા પેપરને સેવ કરી શકે છે અને આ તમારો સેવ થયેલો પેપર પેપર ડ્રાફ્ટમાં તમને જોવા મળશે. તો આ પેપર ડ્રાફ્ટનો ઉપયોગ કેવી રીતે કરવાનો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ચલો પેપર ડ્રાફ્ટ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો આ પેપર ડ્રાફ્ટની સ્ક્રીન છે જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ પેપર કઈ તારીખે બન્યું, પેપર તમે કઈ રીતે બનાવ્યું છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે, તમારી ટેસ્ટનો ટાઈપ, પેપર નેમ, ઇઝ લોક, એડિટ એન્ડ ડિલીટ. આ થોડુંક ઇમ્પ્રુવમેન્ટવાળા ફીચર્સ છે આપણા પેપર ડ્રાફ્ટમાં અને એમાં ખાસ કરીને મેઇન ઇમ્પોર્ટન્ટ છે ઇઝ લોક. તો શું છે આ, તો આપણે તમને સમજાવું કે અહીંયા મેં આ પેપરને લોક કર્યું, ઇઝ લોક ચેન્જ, ઇઝ લોક ચેન્જ અને ઇઝ લોક ચેન્જ, મેં ત્રણ પેપરને લોક કર્યા. તો આનો મિનિંગ એ થાય કે તમે ધોરણ 8 વિજ્ઞાનમાં આ 5 પેપરો બનાવ્યા છે, તમારા જે લેટેસ્ટ તમારા 5 પેપરો તમને અહીંયા જોવા મળે છે. હવે મેં અહીંયા 3 લોક કરી દીધા, તો હવે તમારે એ 3 પેપરમાં કઈ બી સુધારા વધારે કરવા હોય તો તમે અહીંયા એડિટમાં જઈને તમે એને કરી શકો છો. પણ તમે જ્યારે પાછળ બીજા નવા પેપરો જનરેટ કરો છો તો એ તમને આ બંને પેપર જે લોક નથી ત્યાં તમને જોવા મળશે. તો સીધી વાત એ છે કે તમે જે પેપર બનાવ્યું, તમારું પેપર એ સેવ કર્યું, તમે પેપર ડ્રાફ્ટમાં તમારું પેપર સેવ થયું, એના પછી તમારે એના જ પેપરમાં પાછા સુધારા વધારા કરવા છે તો તમારે પેપર ડ્રાફ્ટમાં આવીને તમારું એ જે બી પ્રશ્નપત્ર હોય એને તમારે ઇઝ લોક કરી દેવાનું. એટલે કે તમારું એનું એ પેપર ડ્રાફ્ટમાં તમારું સ્ટોરનું સ્ટોરેજ રહેશે, તમારે એને ગમે ત્યારે એડિટ કરવું હશે તો તમે એડિટ કરી શકો છો. આપણે એક જોઈ લઈએ, આ સેમિસ્ટર 1 એક પેપર છે 80 માર્કનું, તમારે એમાં એડિટ કરવું છે, તમે એને એડિટ કર્યું તો અહીંયા મારું આ પેપર આવી ગયું. મેં આને પ્રશ્ન રીલોડ કર્યો, અમુક પ્રશ્નો મારે જે ચેન્જ કરવા જેવા હતા એને મેં ચેન્જ કર્યા અને એને મેં સહી આપ્યું તો એ મારું પેપર સીધું મારા પેપર ડ્રાફ્ટમાં મને અહીંયા સેવ થઈ ગયો હશે, જે તમને અહીંયા બતાવી દઈએ. તો તમે જોશો તો આપણે એટ ધ લાસ્ટમાં આપણે આ પેપર 80 માર્કનું આપણે એડિટ કર્યું, હવે એને લોક કરી દીધું આપણે. હવે તમારે આના પ્રશ્નપત્રમાં પાછું કંઈ બી એડિટ કરવું હોય તો તમે અહીંયા એડિટમાં જઈને એડિટ કરી શકો છો. હવે બીજી વાત એ આવે છે કે અહીંયા તમે એક સાથે કોઈ બી ત્રણ તમારા પેપર તમે લોક કરી શકો છો, 3 વધારે પેપર કરી નહીં શકો. અને મેઇન કે આ લાસ્ટ યર આપણે પેપર એક જ પેપર તમે પેપર ડ્રાફ્ટમાં તમને જે છેલ્લું જનરેટ કર્યું એ તમને જોવા મળતું, એની જગ્યાએ આ વર્ષે આપણે 5 પેપરો આપ્યા છે શાળાઓને, જેથી કરીને એમને વધુ સારી રીતે અનુકૂળતા રહે. તો આ રીતનું આપણું પેપર ડ્રાફ્ટનો ઉપયોગ છે. ફરી એકવાર આપણે રિપીટ કરી દઈએ, સૌ પ્રથમ તમને અહીંયા તમારા છેલ્લા પેપરો જે તમે બનાવ્યા હશે એ તમને અહીંયા જોવા મળશે તારીખ સાથે. હવે તમારે જે બી પ્રશ્નપત્ર તમારું ઇમ્પોર્ટન્ટ હોય કે તમને એમાં ચેન્જીસ કરવાના આવવાના જ હોય, તમને ખબર જ હોય, તો તમે એ પ્રશ્નપત્રને અહીંથી લોક કરી દો. જે ફીચર આપણે આપી છે લોક કરવાની એનાથી તમે લોક કરી દો. હવે તમે આ પેપરોમાં અહીંથી તમારા આ પેપર ડ્રાફ્ટમાંથી ડિલીટ જ નહીં થાય. હવે જ્યારે બી એ પેપરમાં તમારે સુધારા કરવા હોય ત્યારે તમે પેપર ડ્રાફ્ટમાં આવો, અહીંયા એડિટનો બટન પર ક્લિક કરો, અહીંયા તમે પેપરમાં તમારા અનુકૂળતા પ્રમાણે તમારે જે ચેન્જીસ કરવાના હોય તમે અહીંયા ચેન્જીસ કરી લો, પેપરને સેવ આપો, તમારું પેપર ડ્રાફ્ટમાં ઓટોમેટિકલી અપડેટ થઈ જશે. અહીંયા તમારું આવી ગયું 18મી ડાયનેમિક બ્લુ પ્રિન્ટવાળું પેપર આપણે એડિટ કર્યું તો એ અહીંયા તમને જોવા મળી ગયું.
અથવા તો તમારે પેપર ડ્રાફ્ટમાંથી પેપર ડિલીટ કરવું હોય તો તમે અહીંથી ડિલીટ બી કરી શકો છો. તો આ છે આપણા પેપર ડ્રાફ્ટનો ઉપયોગ. આભાર.